આપણી સાથે સૌથી વધારે કોઈ રહેતું હોય ને તો એ છે આપણો મોબાઈલ ફોન, જેમ આપણા બોડીને ચલાવવા માટે આપણે જમવું પડે ને, તેમજ આ મોબાઈલ ફોનને ચલાવવા માટે આપણે તેને ચાર્જ કરવો પડે છે. તમે જોયું હશે કે આજકાલ મોટા ભાગના મોબાઈલમાં ટાઈપ સી કેબલ આવે છે, પણ શું તમે ટાઈપ એ અને ટાઈપ બી વિશે જાણો છો? ખબર હોય છે, પણ મોટા ભાગના લોકોને ટાઈપ એ અને ટાઈપ બી ચાર્જર વિશે ખબર નથી હોતી. જો તમને પણ ના ખબર હોય તો ફિકર નોટ, આજના વિડીયોમાં હું તમને જણાવીશ ટાઈપ સી અને ટાઈપ એ અને ટાઈપ બી માં શું ફરક હોય છે અને તે કેવા હોય છે. તો સૌથી પહેલા હું તમને ટાઈપ સી ચાર્જર વિશે જણાવી દઉં. ટાઈપ સી ચાર્જર તો તમે બધાએ જોયું જ હશે, તેની પિન પાતળી અને ચપટી હોય છે અને આવતા સમયમાં આખી દુનિયામાં એક જ ચાર્જરનો કોન્સેપ્ટ શરૂ થવાનો છે. અને આવું એટલા માટે થવાનું છે કે જો એક જ ઘરમાં એક કે બે ચાર્જર હોય ને તો બધાનું કામ થઈ જાય, અને આ સાથે એન્વાયરમેન્ટને સેવ કરવા માટે પણ હેલ્પ થઈ શકે. દર વર્ષે દુનિયાભરમાં એટલા ખરાબ અને જૂના ચાર્જરો નીકળે છે ને કે તેને જોઈને એવું લાગે છે કે ચાર્જરનું પૂર આવી ગયું. અને ઘણા દેશો તો એવા હોય છે કે જ્યાં આવી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના ડમ્પિંગ યાર્ડ ભરેલા છે. ક્લાઇમેટ ચેન્જ પર આ ઇલેક્ટ્રિક વેસ્ટની અસર સૌથી વધારે થાય છે. હવે વાત કરીએ ટાઈપ એ વિશે. ટાઈપ સી ની જેમ તમે ટાઈપ એ ને પણ જોયું હશે, પણ તમને કદાચ ખબર નહીં હોય. આ ટાઈપ એ ને સામાન્ય રીતે યુએસબી ટાઈપ ના નામે ઓળખવામાં આવે છે, કે જેને તમે તમારી પેન ડ્રાઈવ કે પછી લેપટોપમાં જોયો હશે. આ સાથે યુએસબી ટાઈપ એટલે કે ટાઈપ એ ને તમે તમારા ફોનના ચાર્જરમાં પણ જોયું હશે, જ્યાંથી તમારા ચાર્જરના એડેપ્ટર સાથે ચાર્જિંગ કેબલ અટેચ થાય છે, તેને જે યુએસબી ટાઈપ એ કહેવાય છે. હવે વાત કરીએ ટાઈપ બી વિશે. ટાઈપ બી ને તમે કદાચ વધારે નહીં જોયું હોય અને તેની પિન ચોરસ હોય છે. આ કોઈ ફોન કે લેપટોપમાં ઉપયોગ નથી થતું, મોટા ભાગે તેનો ઉપયોગ પ્રિન્ટર, રાઉટર અને સ્કેનરમાં થાય છે. જોકે આજથી 10 વર્ષ પહેલા તેમાં તેનો ઉપયોગ થતો હતો, પણ હવે તો તેમાં પણ તેનો ઉપયોગ બંધ થઈ ગયો છે. આ સિવાય હું તમને થોડી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપી દઉં. તો તમને ક્યારે એવો પ્રશ્ન થયો કે એપલમાં કઈ ટાઈપ યુઝ થતી હશે? તો ચલો હું તમને જણાવી દઉં. એપલમાં લાઇટનિંગ કેબલનું યુઝ થાય છે અને ફક્ત એપલ જ તેનો યુઝ કરે છે. એપલ 2012 થી તેના મોબાઈલ ડિવાઇસમાં લાઇટનિંગ કેબલનો યુઝ કરી રહ્યું છે. યુએસબી સી ની જેમ આમાં પણ ચાર્જિંગ રિવર્સિબલ હોય છે. આ સાથે તમે કદાચ માઇક્રો યુએસબી વિશે સાંભળ્યું હશે. આ માઇક્રો યુએસબી 2007 માં ડિઝાઇન કરવામાં આવ્યું હતું, જે બે પ્રકારના હોય છે, માઇક્રો એ માઇક્રો બી. આ કેબલનો યુઝ મોટા ભાગે કોમ્પ્યુટરમાં વિડીયો ગેમ્સ અને ફોન ચાર્જિંગ જેવા કામો માટે વધારે કરવામાં આવે છે. આ ઉપરાંત હજુ એક છે, મિની યુએસબી. આ મિની યુએસબી નો ઉપયોગ મોબાઈલ અને કેમેરામાં થાય છે અને તે આકારમાં નાનું હોય છે. પણ માઇક્રો યુએસબી ના આવ્યા પછી તેનો સ્માર્ટફોનમાં યુઝ થવાનો બંધ થઈ ગયો, પણ હજુ કેટલાક ફીચર ફોન અને કેમેરામાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આજના વિડીયોમાં મેં તમને ટાઈપ એ, ટાઈપ બી અને ટાઈપ સી માં શું ફરક હોય છે અને તેની ઓળખ કેવી રીતે થાય છે તે જણાવ્યું, અને સાથે જ તેના વિશેની અન્ય ઇન્ફોર્મેશન પણ તમને આપી. જો તમને આજના વિડીયોમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરીને બીજા સાથે શેર કરવાનું ન ભૂલતા, અને આવી જ અન્ય ઇન્ફોર્મેશન જોવા માટે જોતા રહો જાણવા જેવું, ઓનલી ઓન BTV ગુજરાતી.com.